નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આસપાસમાં આપણે આગળ 8 પાઠ શીખી ગયા. અલગ અલગ માહિતી આપણે મેળવી. આજે નવો પાઠ શીખવાનો છે તમારે, બદલાતા કુટુંબો. આ પાઠમાં આપણે અલગ અલગ પ્રકારના કુટુંબોમાં અલગ અલગ સમયાંતરે કેવા કેવા ફેરફાર જોવા મળતા હોય છે, અથવા તો આ ફેરફારો થવા માટેના કયા કારણો જવાબદાર હોય, માણસને કઈ પરિસ્થિતિમાં કુટુંબમાં ફેરફાર જોવા મળતા હોય છે, એના વિશે આપણે આ બદલાતા કુટુંબો પાઠમાં માહિતી મેળવવાની છે. અને અલગ અલગ અહીંયા ત્રણ છોકરીઓના ઉદાહરણ આપવામાં આવ્યા છે. ત્રણ છોકરીઓના કુટુંબ વિશે અહીંયા વાત કરવામાં આવી છે. એ આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે કુટુંબમાં બદલાવ અમુક સમયે સમયાંતરે કેવી રીતે આવતો હોય છે, તેમાં અલગ અલગ ફેરફાર કેવા જોવા મળતા હોય છે, એ બાબતો આપણે આ બદલાતા કુટુંબો પાઠમાંથી સમજવાની છે. તો બાળકો, અહીંયા અલગ અલગ પ્રકારના કેટલાક કુટુંબના ચિત્રો આપેલા છે. આ કુટુંબો કિરણ, સુમિ અને દીપાલીના છે. કિરણ, સુમિ અને દીપાલી આ ત્રણ છોકરીઓ છે. આ ત્રણ છોકરીઓના અલગ અલગ કુટુંબ છે. આ ચિત્રોને આધારે વિવિધ જાણકારી આપણે મેળવવાની છે. નીચે કેટલાક ચિત્રો આપેલા છે અને ત્રણ છોકરીઓના કુટુંબની વાત કરવામાં આવી છે. કુટુંબના જ સભ્યોના આપણને ચિત્ર આપવામાં આવેલા છે. એ ચિત્રો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, એના કુટુંબીજનો વિશે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા પહેલું છે કિરણ. કિરણની વાત કરીએ તો કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. બધા લોકો ખુશ છે. શા માટે? તો તેની નાની બહેન જન્મી છે. તેના ઘરે શું થયું છે? તેની નાની બહેનનો જન્મ થયો છે. કિરણ અને તેનો પરિવાર ખૂબ જ ખુશ છે. હવે બાળકો, આપણા ઘરમાં જો કોઈ નવું માણસ આવવાનું હોય અથવા તો નાનું બાળક આવવાનું હોય તો આપણા ઘરમાં કેટલી ખુશાલી હોય, કેટલા બધા ખુશ હોય. તો આમ કિરણ અને તેના ઘરના પણ ખૂબ જ ખુશ છે. કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા એ તમે ચિત્ર જોશો, આપેલા છે એ ચિત્ર જોશો એટલે તમને ખબર પડશે. તો ચિત્રમાં આપણને કિરણના માતા, પિતા, દાદા અને દાદી એ ચાર અને કિરણ, આમ આપણને પાંચ સભ્યો જોવા મળે છે. એ સિવાય પણ શું? તો એક નવી બાળકી, નાની બાળકીનો જન્મ થયેલો આપણને જોવા મળે છે. એટલે કે કિરણના કુટુંબમાં કેટલા સભ્યો થશે? તો 6 સભ્યો થશે. કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી. હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? હવે બાળકો, આપણે જોઈએ તો ઘરમાં જ્યારે કોઈ વ્યક્તિ નવું પ્રવેશે ત્યારે આપણા આખા ઘરમાં ફેરફાર થતા આપણને જોવા મળતા હોય છે. આપણા કુટુંબમાં આપણને ફેરફાર થતા જોવા મળતા હોય છે. તો એ જ રીતે કિરણના કુટુંબમાં એની નાની બહેનનો જન્મ થયો છે. એટલે હવે દરેક સભ્યોનો જે રૂટિન હશે, દરરોજનું જે કાર્ય હશે, એમાં ઘણો બધો બદલાવ આપણને જોવા મળશે. તો કયો કયો બદલાવ જોવા મળશે? તો કિરણ તેનો આખો દિવસ કેવી રીતે વિતાવશે? તો કિરણ પહેલા પોતે બીજા એના ફ્રેન્ડો જોડે, એની બહેનપણીઓ જોડે રમતી હશે, અથવા તો ટીવી જોતી હશે, અથવા તો બીજા ઘરના કામ કરતી હશે. તો એ બંધ કરશે અને શું કરશે? એની પોતાની નાની બહેન જોડે આખો દિવસ એ વિતાવશે. બહેનપણીઓ જોડે રમવા નહીં જાય અને નાની બહેનને એ રમાડશે અને એની સાથે એનો આખો દિવસ વિતાવશે. તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે? હવે તેની મમ્મીને પણ ઘણા બધા કામ વધશે. જે દરરોજના કામ હતા એના સિવાય બીજા કામ વધશે. એની નાની બહેનની સાર સંભાળ રાખવાની, એને નિયમિત દૂધ પીવડાવવું, એને પાણી પીવડાવવું, એને એના કપડાં સાફ કરવા, એને ટૂંકમાં એની બધી જ ક્રિયાઓ પાછળ એની મમ્મીનો સમય જતો રહેશે. આમ એની મમ્મીના કામમાં પણ વધારો થશે. એને નિયમિત નવડાવવું, સ્નાન કરાવવું, એને તૈયાર કરવી, આમ ઘણા બધા કાર્યો એની મમ્મીને વધશે. એની સાર સંભાળ રાખવામાં એનો સમય પૂરો થઈ જશે. ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળે?
ઘરમાં આપણા ઘરમાં જો નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળે? તો બધા જ સભ્યો એ બાળક પાછળ રહેતા આપણને જોવા મળતા હોય છે, કારણ કે નાનું બાળક હોય તો બધા જ એને રમાડવા રમાડતા હોય છે. તો ઘરના દરેક સભ્યોનો સમય જે હોય એ નાના બાળક પાછળ જતો રહેતો હોય છે. આમ એક નાની બાળકીનો જન્મ થવાથી કિરણના કુટુંબમાં આ બદલાવ આપણને જોવા મળશે. તેની મમ્મીના કામમાં પણ વધારો થશે, તેની નાની બહેન સોરી તેની બહેન કિરણ છે એ પણ પોતે એની બહેનપણીઓ જોડે રમવાના જગ્યાએ એની નાની બહેનને સંભાળશે, એની જોડે રમશે. એના દાદા દાદી પણ એમના જે નાની છોકરીનો જન્મ થયો છે એને રમાડવામાં સમય જતો રહેશે. આમ નાની બાળકીના પ્રવેશથી કિરણના કુટુંબમાં આટલો આપણને ફેરફાર જોવા મળે છે. તો બાળકો, તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તમે જાણતા હોય તેવા બાળકની તમારે જાણકારી મેળવવાની છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કયા પ્રશ્નો છે? તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? તમારી આસપાસ જેના ઘરે નાનું બાળક હોય એના વિશે તમારે લખવાનું છે. શું લખવાનું છે? તો બાળકનો જન્મ ક્યારે થયો હતો, બાળકનો જન્મ ક્યારે થયો હતો, તે બાળકની ઉંમર કેટલી છે, તમારે એની સાથે શું સગપણ છે, બાળકનો જન્મ ક્યાં થયો હતો, બાળકને દાંત છે, બાળકને શું ખવડાવાય છે, આ બધા પ્રશ્નોના જવાબ તમારે તમારી આસપાસમાં કોઈ નાનું બાળક હોય તો એને એની માહિતી તમારે જાણવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે. અને આપણે જ્યારે આવું કોઈ કુટુંબ જોઈએ તો આપણને ખબર પડશે કે આવા નાના બાળકના આવવાથી કુટુંબમાં કેટલા ફેરફાર જોવા મળતા હોય છે. તો આમ કિરણના કુટુંબમાં નાની બાળકીનો જન્મ થવાથી આ ફેરફાર આપણને જોવા મળે છે. હવે બીજું કુટુંબ છે સુમી. સુમીનું કુટુંબ છે, તો સુમીના કુટુંબમાં શા માટે ફેરફાર જોવા મળે છે તે આપણે જોશું તો ખ્યાલ આવશે. સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે, તેમને બઢતી મળી, બદલી પણ થઈ. હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું. સુમીના પિતાજી હતા, તેમને નોકરીમાં બઢતી મળી, એટલે કે કોઈ પણ સરકારી નોકરી હોય ત્યારે અમુક સમયે નીચી કક્ષાએથી માણસને ઉપલા વર્ગમાં મૂકવામાં આવતા હોય છે અને ઘણી વખત બદલી થતી હોય, એટલે એક શહેરમાંથી બીજા શહેરમાં બદલી થતી હોય છે, એને અમુક સમયે જવું પડતું હોય છે. તો આમ સુમીના પિતાજીના બદલી થઈ, હવે શું ફેરફાર થશે? તો સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા. સુમીના પિતાજી છે એ ઓફિસેથી ઘરે આવ્યા, એમણે બઢતી અને બદલીની વાત કરી, એમણે પોતે બઢતી અને બદલીની વાત કરી. હવે શું થયું હશે તે અંગે જોઈએ. એમણે પોતે એના પિતાજી ઘરે આવ્યા અને ઘરનાને બદલીની વાત કરી. સુમીના પિતાજીની બદલી થઈ, હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી તૈયારીઓ કરશે? હવે સુમીના પિતાની બદલી થઈ એટલે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ તો જવું જ પડશે, તો એના માટે શું તૈયારીઓ કરશે? તો એના માટે એ લોકો પોતાના ઘરનો સામાન વ્યવસ્થિત કરશે, સામાનને અમુક એના થેલાઓમાં બેગમાં મૂકશે અને જે જોઈતો સામાન હશે એને બધો એક એક અલગ અલગ બેગમાં પેક કરવાનું કામ કરશે. સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે, સુમી કેવી શાળામાં દાખલ થશે? હવે સુમીના પિતાજી છે એને બઢતી મળી એટલે કોણ કોણ જશે? તો એની મા અને સોરી સુમીના પિતાજી, સુમી અને એની મા, એ બધા જ નવા ઘરે એટલે કે બીજી જગ્યાએ જશે. હવે બાળકો, સુમી અહીંયા ભણતી હતી શાળામાં, તો એને પણ બીજી શાળામાં જવું પડશે. ત્યાં જ્યાં એ લોકો રહેશે ત્યાંથી નજીક કોઈ શાળા હશે ત્યાં એને ભણવા જવું પડશે. આમ આપણે જોયું કે એક માણસની બદલી થવાથી, એક જગ્યાએથી બીજે જગ્યાએ સ્થળાંતર કરવાથી ઘણા બધા ફેરફારો જોવા મળતા હોય છે. કયા કયા ફેરફારો? તો એમને સામાન એક જગ્યાએથી બીજે મૂકવો પડે છે, નવી જગ્યાએ પોતે રહેવું પડે જ્યાં પોતે અજાણ્યા હોય, આજુબાજુના માણસો ઓળખતા ના હોય, એ નવી જગ્યાએ તેમને વસવાટ કરવો પડે, નવા વ્યક્તિઓ સાથે પરિચય કરવો પડે,
પછી સુમી સુમી આ સ્કૂલમાં સેટ થઈ ગયો હોય, એને બધું ફાવી ગયું હોય, એને પણ અચાનક બીજી સ્કૂલમાં જવું પડે અને બીજી સ્કૂલમાં એને ભણવું પડે. આ આ રીતે અલગ જગ્યાએ જવાથી બીજી જગ્યાએ જવાથી આ બધા ફેરફારો જોવા મળતા હોય છે. બીજી જગ્યાએ જે અહીંયા આ ઘરમાં સેટ થઈ ગયા હતા એ પ્રમાણે બીજી જગ્યાએ સેટ થતા પણ એમને વાર થતી હોય, કદાચ સેટ થાય ન થાય, આમ ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. આમ જો એક કુટુંબની બદલી થવાથી અથવા તો બીજે જગ્યાએ સ્થળાંતર થવાથી આ પ્રકારના ફેરફાર આપણને જોવા મળતા હોય છે. તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો, કેમ? તો બાળકો આપણે લાસ્ટ ટાઈમ તમે જ્યારે ભણતા હતા ત્યારે તમને ખ્યાલ હશે કે છેલ્લો, ઘણી વખત આપણી શાળામાં પણ એવું બનતું હોય છે કે ઘણી વખત શાળા ચાલુ થઈ જાય પછી અમુક બાળક આપણી શાળામાં આપણા વર્ગમાં અભ્યાસ માટે આવતું હોય. તો આવું કેમ બનતું હોય? તો આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય, અચાનક આવું બદલવાનું થાય વસવાટ, ત્યારે બાળકને અડધેથી શાળામાં આવવું પડતું હોય છે. તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે? આ બાબત તમારે જાતે જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે તમારા ઘરમાં પણ આવો કોઈ પ્રસંગ બન્યો છે. તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલ વિદ્યાર્થી અંગે નોંધ કરો. તમારે તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલા હોય એવા વિદ્યાર્થીઓની નોંધ કરવાની છે કે કયા ગામથી આવે છે, કયા શહેરમાંથી આવે છે, કઈ શાળામાંથી આવે છે, એની શાળામાં શું હતું અથવા તો આ શાળામાં શું જોવા મળે છે, કયું નવું વસ્તુ આ શાળામાં જોવા મળે છે, એ તમે જ્યારે આ વિચારોની આપલે કરશો ત્યારે આપણને ખ્યાલ આવતો હોય છે. બાળકો આમ આજે આપણે કિરણ અને સુમીના કુટુંબની વાત કરી અને કિરણ અને સુમીના કુટુંબમાં કયા કયા કારણોના લીધે કયા કયા ફેરફાર અથવા તો બદલાવ જોવા મળે છે તેના વિશે વાત કરી. આગળ આપણે બીજા એક કુટુંબ વિશે પણ વાત કરીશું જ્યારે નેક્સ્ટ ટોપિક આપણે ભણીશું, જ્યારે નેક્સ્ટ વિડીયો આપણે ભણીશું ત્યારે આપણે આગળ કુટુંબ વિશે વાત કરીશું અને કયા કયા આ સિવાય બીજા ફેરફારો જોવા મળે છે તેના વિશે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.